पिता आचार्यन शासनोन्नति करा पूज्य उपाध्याय श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्टिन प्रतिदिनं कुरवन्तु मंगलं कुरवन्तु मंगलं मोक्षमार्गस्य नेतारं हेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे सद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः परात्परगुरवे नमः परम्पराचार्यगुरवे नमः परम गुरवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरवे नमो नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा महादेव्या कुक्षीरत्नं शब्दजीतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं मंगलमयमंगलकर वीतराग विघ्नान् नमोताहि जाते भये अरिहंतादिमः पूज्य सरजी पूज्य देवेंद्र ने वंदन करें आप सब ने आप भाव प्रणाम जय सतगुरु वंदन जय प्रभु अपने पृष्ठ संख्या 90 पर छे JNU 90 જેને એમાં છેલ્લો મુદ્દો આવ્યો જે આપણે રિપીટ કરીશું એ મુદ્દો લઈ લીધો હતો શું કે છે આત્મા દ્રવ્ય ગુણો અને પર્યાયનો બનેલો છે 90માં પાને ડાબી બાજુએ નીચો છેલ્લો મુદ્દો ડાબી બાજુએ આત્મા દ્રવ્ય ગુણો અને પર્યાયનો બનેલો છે તે ત્રણેયનો એક રૂપ સમૂહ છે એમ જૈન દર્શનની માન્યતા છે શું કહે છે કોઈ વસ્તુને જાણવી હોય તેની અમુક પદ્ધતિ હોય જેમ કે વિજ્ઞાનની અંદર આપણે કોઈ વસ્તુને જાણવી હોય તો આપણે એની લંબાઈ પહોળે અને ઊંચાઈ લઈએ તો આપણને પાકા આકારની ખબર પડે વિશેષ આગળ જવું હોય તો આપણે એની ઘનતા કેટલી છે એનો રંગ કેવો છે એની એમ કે વજન કેટલું છે એવું બધું પણ જાણે એવી રીતે નયને નિક્ષેપ છે જૈન સેન્ટર જૈન દર્શનની અંદર ચાર પ્રકારના નિક્ષેપ બાકીદા છે ને બધા નામ નામ પછી સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારના નિક્ષેપથી પદાર્થ જાણવામાં આવે એવી રીતે અનંત પ્રકારના નય કીધા છે અથવા તો સંક્ષેપમાં સાત પ્રકારના નય કીધા છે અથવા બે પ્રકારના નય કીધા છે એમ ઘણી બધી રીતે જાણવાની આ બધા એના પદ્ધતિ છે એક પદ્ધતિ એવી છે કે આ જે કોઈ પણ દ્રવ્ય હોય તે દ્રવ્ય ગુણના પર્યાયથી ઓળખાય કે જણાય તો શું કીધું છે કે આપણો આત્મા એક દ્રવ્ય છે છ પ્રકારના દ્રવ્ય કીધામાં તો એના ત્રણ મુખ્ય કહી કીધા દ્રવ્ય ગુણના પર્યાય દ્રવ્યને ગુણોનો સમૂહ કીધો છે બીજું કંઈ વિશેષ છે નહીં એ આત્મા કહો એનું દ્રવ્ય કહો કે એના ગુણો કહો એ બંને બધું અચળ છે એમાં કોઈ ફેરફાર નથી થતો પણ એની જે અવસ્થાઓ છે ગુણોની અવસ્થાઓ જેને પર્યાય કહેવામાં આવે છે એ બદલાતી રહે છે સમયે સમય બદલાય છે આત્માના ગુણો અનંતા છે એની પર્યાયો અનંતી છે સમયે સમય બદલાય છે એ બધી પર્યાયનો સમૂહ થાય એમ કહે કે આ દ્રવ્યની પર્યાય છે એ રીતે લેવામાં આવે તો એમ કહે છે કે આવી રીતે એટલે જ આત્માને કેવું કીધું પર્યાય છે એ બદલાતી રહે છે અને ગુણો અને દ્રવ્યના એ બધું ધ્રુવ છે એટલે કે ચલિત અચલ એવો શબ્દ પણ ક્યાંક વાપરવામાં આવે છે ચલિત અચલ ચલિત એટલે જે બદલાય શું બદલાય છે એની અવસ્થાઓ પર્યાય
પણ અચલ એટલે જે બદલાતું નથી. શું નથી બદલાતું? તો કે આત્માનું પોતાનું દ્રવ્ય અથવાના ગુણો એ કોઈ બદલાતા નથી. તો આવી રીતે ચલ અચલ આપણે સમજવું. આપણી સાધનામાંનો શું ઉપયોગ છે? કેમ આપણે બધી વાત કરીએ છીએ એનો ફાયદો શું? કે પછી ખાલી એકેડેમિક વાત છે? તો કે વાત એમ છે કે આપણે પોતે આત્મા છીએ. એ આત્મા આપણો ધ્રુવ, એટલે સમયસરમાં કીધું ને કે ધ્રુવ અચળ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું કેવળી ભાષિત શ્રુત અનુપ, એમ એમ કહી દઉં પહેલી ગાથાની અંદર. તો ધ્રુવ અચળ એટલે આપણા આત્મા છે દ્રવ્ય, અને આપણી દ્રષ્ટિ એના પર થવી જોઈએ, ચલ ઉપર ને અચલ ઉપર. કેમ કે જો અચલ ઉપર રહે તો આપણી પોતાની કોઈ સ્થિરતા ન રહે, ધ્યાનની વિચારની ભાવની, એટલે પર્યાય પર દ્રષ્ટિ રાખવાની ના પડે છે. જો આપણે આત્માની સ્થિરતા સંકિત મોક્ષ કે બધું પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું કીધું? કે આપણે જેને એક પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે, એક દ્રવ્ય દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ એટલે એનું ખાલી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ છે, આત્મા ઉપર જ છે, એમાં કોઈ ફેરફાર નથી થતો. એટલે આપણે પોતે એકદમ ધ્યાન આપણું કેન્દ્રિત થાય છે એ ધ્યાન તો આત્મા. એટલે પર્યાય દ્રષ્ટિ છે બદલાતી રહે. કેવી? ધારો કે તમે કહો ભાઈ અરુણભાઈ બેઠા છે, કે પછી અહીંયા પૂર્ણિમાબેન બેઠા છે, કે સરલાબેન બેઠા છે, એ બધી પર્યાય દ્રષ્ટિ છે, એ એમની અવસ્થાઓ છે. ત્રણેય આત્મા છે, ત્રણેય જુદા છે. ત્રણેય આત્મા અજર અમર અવિનાશી અચળ ધ્રુવ છે. એટલે આપણે દ્રવ્ય દ્રષ્ટિ રાખીને એના પર રાખવાનું, અહીં આપણે એટલો સાર લેવાનો આપણી સાધના માટે, કે પર્યાય દ્રષ્ટિ વ્યવહાર માટે છે, એ બદલાતી રહે છે. આપણી સાધનાનું એ હૃદય નથી, આપણી સાધનાના કેન્દ્રમાં નથી, એ બાહ્ય વ્યવહાર છે. હા, એ આગળ આવે છે, આપણે લઈએ બે. જો જમણી એકાણું અખાણે શું કીધું? પહેલો મુદ્દો જમણી બાજુનો ત્રિપદીનો સામાન્ય સ્વરૂપ. હા, શું ભાઈ ને બુક આપજો, ગિરીશભાઈ બુક આપી દો ને. બસ શું ભાઈ ને તમે બીજી લઈ લો, તો આવી ગઈ. વિપુલભાઈ આપી દો, થેન્ક યુ વિપુલભાઈ. એકાણું પાને જે 91 એક જે એકાણું ગુણ અને દ્રવ્યનો શું ભેદ થઈ શકે? જો ખરેખર તો દ્રવ્ય ગુણોનો સમૂહ છે. આવી જ રીતે શાસ્ત્રમાં કીધું છે કે દ્રવ્યની અંદર બીજું કે વિશેષને ગુણોનો સમૂહ. દ્રવ્ય શું છે? એ દ્રવ્ય તો કેવું કીધું છે કે જેને સ્પર્શ ન કરી, કે રસ ગંધ વર્ણ સ્પર્શ નથી, ગુણોનો સમૂહ એને દ્રવ્ય કીધું. એ ગુણ એક ઓછો નથી થતો, એ ગુણને બાઇન્ડિંગ કદરા કે એવું કંઈ શસ્ત્ર નથી કહેતી. પણ છતાં તમારો પોઈન્ટ બરાબર છે. અગુરુ લઘુ જે એનો ગુણ કીધો છે ને, એટલે એક પણ ગુણ છૂટો પડતો નથી, એક પણ પ્રદેશ છૂટો પડતો નથી, એક પણ ગુણમાં વધારો થતો નથી, કાંઈ થતું નથી. એ બાંધી રાખનારી એવો એનો સામાન્ય ગુણ છે. આપણે પ્રદેશત્વ અસ્તિત્વ પ્રમેયત્વ એવી રીતે અગુરુ લઘુ એનો ગુણ છે. એટલે કે એના પ્રદેશમાં ફેરફાર ન થાય, એ ઓછા વધતા, એના ગુણોમાં ઓછા વધતું પણ ન થાય, એ જે ગુણો છૂટો ન પડે. અનંત કાળથી મહેનત અને અનંત ભાવ ફેરાય હજી એ દ્રવ્ય છે. દ્રવ્ય પોતે ગુણોનો સમૂહ છે, દ્રવ્ય બીજું કઈ છે જ નહીં. હા, કારણ કે એવું ફિઝિકલ છે નહીં, જે કઈ છે એનો ગુણોનો સમૂહ છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો આત્માનો અખંડ દ્રવ્ય છે, એનો ભાગ પાડ્યા નથી, પણ સમજવા માટેના પ્રદેશો પાડ્યા છે. નાના 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 અસંખ્યાત પ્રદેશ છે આપણા, છે ના છે ને છે. જો પાછો વાંચો, દ્રવ્ય અખંડ અભેદ છે, અભેદ અખંડ છે. એટલે લોકા લોકના પ્રદેશ અસંખ્ય છે, અલોકના અનંત છે. એ પ્રદેશ પ્રદેશ નથી છૂટા પડતા. આત્મા પોતે જઈને દરેક દરેક પ્રદેશ ઉપર જાય છે, એટલે દરેક દરેક ભાગ ઉપર જાય છે. આપણે સમજવા માટે એને કીધું છે, એની કોઈ ડિમાર્કેશન કે લાઈન કે છૂટું કે હાંધા જેવું કંઈ છે ને. પ્રદેશો જ ફેલાય છે. હા, તો એવું કહી શકાય, પ્રદેશો ફેલાય છે. એટલે કે આત્મા ફેલાય છે. આત્મા શું છે?
અસંખ્યાત પ્રદેશોનો સમૂહ, જેમ આકાશ દ્રવ્યનો પ્રદેશ એટલે નાના નાનું એકમ, બરાબર, એમાં એક પરમાણુ થી બીજા પરમાણુ સુધી જે એને એક સમય છે, એ તો સમય, વેરી ગુડ, એ જે પ્રદેશ છે એ આત્માનો પણ એક પ્રદેશ છે ને, એ લોકાકાશ પ્રમાણે છે, અને એ જ્યારે ફેલાય ત્યારે આખા લોકાલ ઈ ફેલાય ને ઈ એટલે આખો આત્મા, તમારો ઈ વાત ખરી છે કે શાસ્ત્રમાં સમજવા માટે કહેવામાં આવે છે કે આત્માના અસંખ્ય પ્રદેશો, લોકાકાશના અસંખ્ય પ્રદેશો પર, એક એક પ્રદેશો પર જે ફેલાઈ જાય છે અને એની સાથેના બધા કર્મોની પોતાની લેણદેણ બધી પૂરી કરે છે, બરોબર, સમજવા માટે એવું કીધું છે. એટલે પ્રદેશો નથી એમ આપણું કેવું છે, ઘટાકાશ, લોકાકાશ, 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 હા, અલોકાકાશમાં જ જતો આત્મા, બીજું કઈ કરી, સોરી સોરી, ઉભા રહી, ખણ કરશન કાકા છે, બોલો, ઘટાકાશ, આ ઘટમાં રહેલો ઘટાકાશ, આ ઘટાકાશ, બરોબર, ઘટાકાશ, તમે કહો છો ઘટાકાશ, તમે ઘટાકાશ જે કહો છો ને, એ આપણા શરીરના ત્રીજા ભાગનું પોલાણ છે, એની અંદર આકાશ એને ઘટ આકાશ કહો, બીજી રીતે ઘટ આકાશ કોને કહે છે, કે જે આકાશના પ્રદેશોમાં આત્મા રહેલો છે એને પણ ઘટ આકાશ કહે છે, બરોબર છે, બરોબર છે, અને અને અરુણભાઈ જે કહે છે ને સમુદ્ઘાત કહે છે કે જ્યારે ત્રિમા ગુણ થાય કે જીવ હોય અને હવે એના અમુક કર્મો બાકી છે અને આયુષ્ય પૂરું થવા આવ્યું છે, તો એ શું કરે કે એના આત્માનો કેવો દંડ બનાવે અને એને ત્રણ દિશાની અંદર ફેલાવીને લોકાકાશના એક એક પ્રદેશ ઉપર જઈને બધા કર્મો પૂરા કરે. રમેશભાઈ બોલો, શું પ્રશ્ન હતો ને, એટલે તમે બરોબર ચાલુ કર્યું, મહેન્દ્રભાઈ કીધું એમ, આત્મા તો અખંડ અને અભેદ જ છે, પણ જેમ આપણે 40 વારનો તાકો હોય ને, તો કેમ વાર છે એનો યુનિટ છે, પણ છે 40 વારનો તાકો અખંડ એકરૂપ, કારણ કે ત્યાં અંતર 40 તટકા નથી, એવી રીતે એક પ્રદેશ એટલે એ એક યુનિટ છે, જેમ વાર જેમ યુનિટ છે ને એવી રીતે, અને એમ અસંખ્ય પ્રદેશી આત્મા છે, પણ બાકી આત્મા તો અખંડ અને અભેદ જ છે. મહેન્દ્રભાઈ જે કીધું ને કે દરેક એ દરેક આકાશના પ્રદેશ ઉપર એ વ્યાપ્ત થાય છે, પણ એમ કહેવામાં આવે કે બધા પ્રદેશો ફેલાઈ ગયા, એ શું કહે છે, જે આપણે કપડાની ઘડી કરી હોય ને, એ ઘડી આપણે આખા કાકાની ઘડી કરી નાખી તો કેમ થઈ જાય, પછી એને છૂટું કરી નાખે તો આખું ફેલાઈ જાય ને, એ રીતે બરાબર. તાકનો દાખલો સારો છે રમેશભાઈ કીધું એ, કે તાકો આખો છે 40 વારનો, અંદર 40 વાર આપણી કલ્પનામાં છે, તમે તો બે વાર તો બે વાર આગળ લાઈન જોડીને કાતરથી કાપો, ચાર વાર તો ચાર જ વાર આગળ, અડધો વાર લે તો અડધો વાર, પણ અહીંયા કોઈ લાઈન છે નહીં, એટલે અલબત્ત આત્માના પ્રદેશ છૂટા કરવાની વાત છે નહીં, સમજવા માટે, સમજવા માટે બોલો. એટલે દરેક એ સમુદ્ઘાત વખતે દરેક પ્રદેશે જાય, એટલે એવું કહેવામાં આવે કે આત્માનો એક એક પ્રદેશ લોકાકાશના એક એક પ્રદેશ ઉપર જઈને કર્મને એમ કે એનો સંબંધ પૂરો કરે છે, પણ એ પ્રદેશ છૂટો પડી નથી જતો, જો અહીંયા જો સાહેબે શું કીધું છે, એકાણું પણ પછી આપણે જે આગળ લઈએ, જો ત્રિપદીનું સામાન્ય સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્ય, તો દ્રવ્યમાં શું કીધું, અભેદ અખંડ છે. અભેદ કેમ કીધું, કે એમાં પ્રદેશનો ભેદ નથી, એટલે કોઈ ગુણનો ભેદ એ નથી, ગુણ અને ગુણી વચ્ચેના ભેદને અતિ સૂક્ષ્મ ભેદ જ્ઞાન કીધું છે. એટલે આપણે ભેદ જ્ઞાન લઈએ છીએ ને, સ્થૂળ સ્થૂળ ભેદ જ્ઞાન એટલે શું કીધું, કે અબદ્ધનો કર્મ, આ પુસ્તક મારાથી જુદું છે, આ માઇક જુદું છે વગેરે, બદ્ધનો કર્મ એટલે શું, કે શરીર મારાથી આમ જોડાયેલું છે એક ક્ષેત્ર વગર, મારાથી જુદું છે, એ પેલું સ્થૂળ સ્થૂળ ભેદ જ્ઞાન. હવે સ્થૂળ ભેદ જ્ઞાન, હવે સૂક્ષ્મ ભેદ જ્ઞાન, કે દ્રવ્ય કર્મ મારાથી જુદા છે, જ્ઞાનાવરણીય વગેરે જુદા છે, પણ છતાં જોડાયેલા છે, એટલે સૂક્ષ્મ ભેદ જ્ઞાન કીધું, જોવામાં આવતા નથી. અને સૂક્ષ્મ સૂક્ષ્મ ભેદ જ્ઞાન એટલે ભાવ કર્મથી પણ આત્મા જુદો છે, જે કોઈ ભાવ કરે એ બધા, અને સૂક્ષ્માથી સૂક્ષ્મ ભેદ જ્ઞાન, ગુણ અને ગુણીથી પણ આત્મા જુદો છે, એટલે એ ભેદ જ્ઞાન કરવાનું, કે ગુણને ગુણી જુદા નથી, ગુણને ગુણી એક છે. તમારામાં જે કંઈ ગુણ છે અરુણભાઈ તરીકે, કે ભરૂભાઈ આટલા ઊંચા છે કે બધું, પણ જે કંઈ છે બધું, તમે એક અખંડ અરુણભાઈ છો. આપણે એવું કહી છે કે ભરૂભાઈ ગોરા રૂપાળા છે, આટલા ઊંચા છે કે જે કંઈ હોય છે એવી રીતે,
એટલે અભેદ આપણે કહીએ આ જ્ઞાન દર્શન ચારિત્ર, તો બોલવા માટે સમજવા માટે સારું છે, પણ જ્ઞાન માન કે આપણું ભગ જ્ઞાનરૂપ છે, આપણું દર્શનરૂપ છે એવું નથી. અભેદ છે, એના ગુણ અને ગુણીનો કોઈ ભેદ નથી, પ્રદેશ ભેદે નથી, પણ સમજવા માટે બધું કહેવામાં આવે, વ્યવહારથી બધું બોલવામાં આવે. અને અભેદ અને અખંડ, અખંડ ભૌતિક રીતે કહેતો, ખંડ ખંડ નથી, અને અભેદ ભેદ આપણે જે પાડીએ છીએ જ્ઞાન દર્શન ચારિત્ર એવી બધા, એવો ભેદ પણ અંદર નથી આત્મા. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આજના આત્મારૂપ, તે માર્ગ પાડે આવે છે મૂળ માર્ગની અંદર. બોલો, હજી તમને બહુ સમાધાન નથી થયું દેખાય છે, બોલો. અસંખ્ય પ્રદેશ એ પણ એક શબ્દ વાપરવામાં આવે છે. અસંખ્ય પ્રદેશ એટલે એના અસંખ્ય તો બહુ મોટા આંકડા છે, સંખ્યા જે છે ને, સંખ્યા એ 29 આંકડાની રકમ છે, એટલે 6 આંકડા એટલે મિલિયન, 9 આંકડા એટલે બિલિયન, 12 આંકડા એટલે ટ્રિલિયન, એમ 3,000,000 ગણ ભૂલતા જાય. 29 આંકડાની એટલા માણસો છે, એ સંખ્યા જ છે, એ સંખ્યા જ કરતાં પણ ઘણું વધારે એ અસંખ્યા થઈ ગયું. એક્ઝેક્ટલી સેમ છે, એક ઓછો તો નથી, મેં તરી સમુદ્ઘાત નહીં કરી શકે. એટલે આખું દ્રવ્ય જે છે એની અંદર એ પ્રદેશો સમાયેલા છે અને એ અસંખ્યાત છે. ઓકે, આપણે એમ ગણીએ કે 1, 2, 3, 29 આંકડા પછી એનાથી પણ વધારે ના થાય એટલે અસંખ્ય કહેવાય. 30મું ડિજિટ આવ્યું એટલે અસંખ્યાત ફિગર થઈ ગયું. બરોબર, ધારો કે 30 ડિજિટ વાળો ફિગર છે આત્માના પ્રદેશો, તો એ બધા સમાયેલા છે એક આત્માની અંદર બધા પ્રદેશો. એ જે સમાયેલા છે ને વ્યવહાર છે બોલવા પૂરતો. ખરેખર તમે રમેશભાઈ તાકાનો દાખલો આપ્યો, તાકાની તમે ધારો કે વારનો યુનિટ લો તો 40 અંદર સમાયેલા છે, તમે અંદર ફૂટ લો તો 120 ફૂટ સમાયેલા છે, વારના 3 ફૂટ. એ તમે ઇંચ લો તો એના પાછા 12 ગુણ, પણ અંદર પણ છે તો તાકો સળંગ અખંડ અભેદ. પણ તમે વાર ફૂટ ઇંચ મિલીમીટર સેન્ટીમીટર લો તો તમારી સંખ્યા ઓછી હોતી થવાની, પણ નાનામાં નાનો જે ભાગ છે એને પ્રદેશ કીધો એનાથી નાનો હવે છે નહીં. એટલે એ સમજવા માટે આવી રીતનું કીધું છે. એટલે ખાલી એક પછી કલ્પના માત્ર થઈ જશે? હા, ચોક્કસ કલ્પના માત્ર જ છે, કલ્પના માત્ર જ છે. કઈ રીતે કે જે એક સમય એક પ્રદેશ અને પ્રમાણને બધી વ્યાખ્યા કરી છે ને, એ રીતે એમ કીધું કે હવે એ વ્યાખ્યા અનુસાર અસંખ્ય પ્રદેશ તમે ધારો કે વારની રીતે કહો તો 40 વારના બદલે, આઈ મીન મીટરની રીતે કહો તો 40 વારના બદલે 39 કે 38 મીટર, પણ તાકો તો અખંડ જ છે, એમાં કઈ કોઈ જાતની શાંત કે કલ્પના રૂપે પણ હમણાં કીધું એમ સમજવા માટે છે. અને કેવળ જ્ઞાનની વ્યાખ્યા આવી રીતે આપી છે કે જે એક પ્રદેશને જુએ જાણે, જે પરમાણુને જુએ જાણે, જે સમયને જુએ જાણે, કેવળ જ્ઞાની કેટલું હેલું છે એમ બોલો. ત્રણ જ વસ્તુ જાણવાની છે, એક પ્રદેશ, એક પરમાણુ, એક સમય, અને એની વ્યાખ્યા પાછી ઇન્ટરરિલેટેડ છે. આકાશના નાનામાં નાનો ભાગ જેને પ્રદેશ કહેવામાં આવે છે, એ પ્રદેશ ઉપરથી બીજા પ્રદેશ ઉપર ધીમામાં ધીમી ગતિથી જે પર એક પરમાણુ જાય તો જે સમય લાગે એ સમય, સોરી, વધુ વધુ ગમે ગતિથી એટલે બધો ઓછામાં ઓછો સમય લાગે ને, ત્યારે એને એક સમય કહેવાય. બાકી સમય તો આંખના પલખારામાં હજારો લાખો કરોડ ને અસંખ્યાત સમય વીતી જાય છે. એટલા બધું સૂક્ષ્મ છે, પણ સમજવા માટે આચાર્ય ભગવંતે આવું રીતે કીધું છે. બોલો, બીજું કઈ? અનંત, આપણે જે અનંત ગુણોનો સમૂહ કહીએ છીએ ને, પણ એ અમારે એક વાર વાત થઈ હતી કે સમૂહ શબ્દ છે ને ઘણા એવું લાગે, કારણ કે બધા ગુણો એના ભેગા કરીને કહેવાય ને, એટલે એના અનંત ગુણોના એકત્વરૂપ દ્રવ્ય છે. હા, કારણ કે એ બધા જુદા ના પડે. એટલે આપણે લખોટા હોય એટલે થેલીઓમાં કહેતા બધા લખોટા પીળા ધોળા કાળા ભેગા છે એવું નથી. એક એક પ્રદેશ ઉપર અનંત ગુણ છે, અપેક્ષા કરી શકાય. બીજો કોઈ?
તો ફરી ઘડીને પાત્રમાં રાખવાનું ત્યારે નોખા થાય છે, એ નથી આવનાર. પૂર્ણિમા બેન ત્રિપદી ની વાત કરી હતી, ગણધર એટલું જ પૂછ્યું કે પ્રભુ કિમ તત્વ, તત્વ શું છે? તો કે શું કીધું એમણે બોલો, ઉપનેવા વિજ્ઞેવા ધોવેવા. ધોવેવા એટલે જે ધ્રુવ છે, અચળ છે. ઉપનેવા એટલે જે ઉત્પન્ન થાય છે પર્યાય એક સમયે, અને વિજ્ઞેવા એટલે એક ક્ષણની પર્યાય નાશ પામે છે. આગળના સમયની પર્યાય નાશ પામીને નવી નવા સમયની પર્યાય ઉત્પન્ન થઈ, એનું નક્કર તો પછી એમાં જ આપણો વિસ્તાર કર્યો આખો બાર અંગ. ગુણ અનંત છે પણ દરેક ગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરે છે. જ્ઞાન છે એ જુદું કાર્ય કરે, ચારિત્ર નું ગુણ નું જુદું, સુખ ગુણ નું જુદું, છતાં ભેગા છે. ભેગા એટલે ખાલી જુદા જુદા થઈને ભેગા કર્યા છે એવું નથી, એક રૂપ થઈને વર્તે છે, અને એનું નામ દ્રવ્ય. પર્યાય ક્ષણિક છે, નિરંતર બદલાયા કરે છે. પર્યાય છે ને એક એક પર્યાય સ્વતંત્ર છે. ચાર પ્રકારના અભાવ કીધા છે. ભૂતકાળની પર્યાય વર્તમાન પર્યાયમાં કાંઈ કરી શકે નહીં, વર્તમાન પર્યાય ભવિષ્યકાળની પર્યાયમાં કંઈ કરી શકે નહીં. જો એવું હોય ને તો કોઈ અજ્ઞાની જ્ઞાની થઈ શકે નહીં, મોક્ષે જઈ શકે નહીં. આપણે બધા અજ્ઞાની બાળજીઓ અનંત ખાધી રખડીએ છીએ, આપણી બધી પર્યાયો અજ્ઞાનની હતી. હા, તો હવે જો એ પર્યાય પર જ અસર થાય એવું કહેવાય તો આપણે કોઈ આપણે આપણે શુદ્ધ જ નહીં થવાનું. એટલે એ તો ગઈ તે ગઈ, એને કોઈ અસર નથી. એવી રીતે ભૂતકાળની પર્યાય અને વર્તમાનની પર્યાય સ્વતંત્ર છે, વર્તમાન અને ભવિષ્યકાળની પર્યાય સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો સ્વતંત્ર છે, દરેક ગુણો સ્વતંત્ર છે, અને એવું છે એટલે જ આપણે મોક્ષ જઈ શકીએ. કારણ કે આપણે બધું કરી શકીએ, આપણે એક ગુણ આવો એટલે કીધું કે સર્વ ગુણાશે સમ્યક્ત્વ, એક સંકિત અને શ્રદ્ધા ગુણ આપણો સમ્યક થયો તો બધા ગુણ અંશે સમ્યક થઈ ગયા, એની પૂર્ણતા નથી. એટલે એટલે કયા ગુણસ્થાનકે શ્રદ્ધા ગુણની શુદ્ધિ થાય? ચોથા. કયા ગુણસ્થાનકે શ્રદ્ધા ગુણની પૂર્ણતા થાય? ચોથા. કયા ગુણસ્થાનકે જ્ઞાન ગુણની શુદ્ધતા થાય? ચોથા. કયા ગુણસ્થાનકે જ્ઞાન ગુણની પૂર્ણતા થાય? બારમાના અંશે. કયા ગુણસ્થાનકે ચારિત્ર ગુણની શુદ્ધતા થાય? ચોથા. અને પૂર્ણતા ચૌદમાના અંશે. બસ એવી રીતે ગુણોનું બધું છે. આ કારણ કાર્ય સંબંધને તાદાત્મ્ય સંબંધ કહેવાય છે. તે માત્ર એક દ્રવ્યમાં જ હોય છે એમ નિશ્ચય નહીંથી જાણો. ત્રણ પ્રકારના સંબંધ કીધા છે, એક સંયોગિક સંબંધ, એક સંશ્લેષ સંબંધ અને એક તાદાત્મ સંબંધ. સંયોગિક એટલે વસ્તુઓ મળે અને છૂટી પડે. આપણે મળીએ, કેમ છો કિશોરભાઈ? મજામાં. ચાલો બધા મજામાં. મુંબઈ ધ્યાન આવી ગયા હોય કે સાધના કેમ છે? સારી છે. છૂટા પડી ગયા એ સંયોગિક સંબંધ. બધા મળે અને છૂટા પડે, મળે અને છૂટા પડે. સંયોગ સંયોગ એનો હંમેશા વિયોગ હોય, નહીતરી સંયોગ નથી. હોય હોય ને હોય, નહીતરી તાદાત્મ્ય સંબંધ થઈ જાય જો એનો વિયોગ ન થાય તો. સંશ્લેષ એટલે એક ક્ષેત્ર અવગાહ. આકાશના એક જ ક્ષેત્ર ઉપર બંને દ્રવ્યો રહેલા છે એમનો સંબંધ સંશ્લેષ સંબંધ કહેવાય. એટલે કે આપણો આત્મા અને શરીર એનો સંબંધ સંશ્લેષ સંબંધ કહેવાય, એક ક્ષેત્ર અવગાહ. અને ત્રીજો તાદાત્મ્ય. કેવો કીધો? છૂટું જ ન પડે નથી. સાકરનું ગળપણ, ગળપણ સાકરથી છૂટું પડે નહીં, ખારાશ મીઠાથી છૂટી પડે નહીં, જ્ઞાન આત્માથી છૂટું પડે નહીં. તો એ તાદ એટલે હવે કારણ કાર્ય સંબંધને તાદાત્મ્ય સંબંધ કહેવાય. એટલે કે જે કારણ એટલે શું? કે જે કાર્ય થવામાં જે મુખ્ય આધારભૂત છે, કારણભૂત છે, જેના લીધે થયેલું છે, જેની હાજરી છે, એને કારણ કહે. કારણ બે પ્રકારના કીધા, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. નિમિત્ત કારણ નહીં, હાજરી હોય પણ એ કાંઈ કરે નહીં. એટલે ઉપાદાન કારણ એટલે પુરુષાર્થ, એ પોતે જ કરે છે. એટલે કીધું કે કારણ કાર્ય એક જ પદાર્થમાં દ્રવ્યમાં હોય, એમાં જ કારણ છે, એમાં જ કાર્ય છે, નહીંતર તો નિમિત્ત કારણ થઈ જાય. એમ ન્યા સાહેબનું કહેવાનું છે. કોઈ પણ નહીં હોય તો એક દ્રષ્ટિકોણથી પદાર્થનું જ્ઞાન કરાવે છે, માટે તે આંશિક જ્ઞાનરૂપ છે.
એટલે કે એક બે પ્રકારના જ્ઞાન કીધા ને, પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. પ્રમાણ એટલે ટોટાલિટી, કમ્પ્લીટ. જેમ કે હાથી છે, તો હાથીનું પૂર્ણ જ્ઞાન આપણને બધી ખબર છે હાથી વિશેની. પેલા છ આંધળા હતા એમને થોડી થોડી જ ખબર હતી હંસે, એટલે એને એટલે એમને એ આ શિયાળો આવ્યો છે ને, એનું કામ કરે છે આપણે આપણું કરી. તો નય એટલે પાર્શિયલ, અંશે એટલે કે વસ્તુ આપણે આપણું તો એની સાપેક્ષ જ્ઞાન પણ કહેવાય છે. એટલે આપણે કહીએ કે ભાઈ આ મકાન બહુ મોટું છે, પણ મોટી કોકની અપેક્ષા છે, આપણે તેને ખાલી સાઈઝ જ જોઈ. મકાનની અંદર ઘણી વસ્તુ હોય એટલે નય શું કહે છે, પછી અનય અનંત પ્રકારના છે. મુખ્ય બે કીધા, વ્યવહાર ને નિશ્ચય. પાછા વ્યવહારના ચાર ને નિશ્ચયના ત્રણ ને સાત નય કર્યા. એમ બધી રીતે બધું હોય છે. આપણી સાધનામાં નયનું શું સ્વરૂપ છે, સ્થાન છે, શું આપણે નય ભણવો છે. એટલા માટે કે કોઈ આપણને કંઈ વાત કરે એ આપણી માન્યતાથી જુદી હોય, આપણી માહિતીથી જુદી હોય, તો આપણે સમજવું કે એની સાપેક્ષ એની દ્રષ્ટિથી કહે છે. એટલે એને લીધે વિસંવાદી પણ મટી જાય. આ જ બધું અનેકાંતવાદ છે, સાપેક્ષવાદ છે, સ્યાદવાદ છે. એટલે ભગવાનનો ધર્મ કીધો કેવો કીધો છે, અનેકાંત, અપરિગ્રહ અને અહિંસા. જીવનની અંદર અહિંસા હોય, જેના વિચારમાં અનેકાંતવાદ હોય, જેની વાણીમાં સ્યાદવાદ હોય અને જેના વ્યવહારમાં અપરિગ્રહ હોય, એ ભગવાનનો ધર્મ છે. આપણે જોવાનું કે આપણા જીવનની અંદર, આપણા વ્યવહારની અંદર એમ કે અપરિગ્રહ છે, જીવનમાં અહિંસા છે કે નહીં. અને કામ કોઈ કાંઈ કહે અને આપણાથી થોડાક જુદું પડે તો બરાબર છે એની દ્રષ્ટિએ, તો આખી વાત ત્યાં જ અટકી જશે. આપણે એની વાત સાચી છે નથી કહેતા. કોઈ એમ કહે કે ભાઈ આત્મા તો આમ છે ને તેમ છે, તો ભાઈ ઓકે ઓકે મીન્સ મેં તમારી વાત સાંભળી, હું સમજું છું કે તમે શું કહેવા માગો છો. આપણે એને સહમત થવું જરૂરી નથી. એ અનેકાંત વાત નથી. અનેકાંત વાત એટલે દરેક દ્રષ્ટિથી વસ્તુનું સ્વરૂપ સમજવું, અથવા જે દ્રષ્ટિથી વક્તા કહે છે એ દ્રષ્ટિથી સમજવું, એ બધું અનેકાંતવાદ છે. આપણે જો આપણે તો અનેકાંત છે, તો બધા ભગવાન હરખા, બધા ગુરુ હરખા, એવું નથી. બધા દર્શન સરખા એવું નથી. પણ દરેક દર્શનનું પોતાનું સ્થાન છે, પોતાની માન્યતા છે. એટલે આપણે માન્યતા સાંભળવી, સમજવી અને કહીએ કે ભાઈ અચ્છા હું સમજું છું કે તમારી માન્યતા શું છે, હું આ રીતે માનું છું, આપણે આગળ વધીએ. એવી રીતે જે બધું કરીએ ને, આ જગતમાં કોઈ ઝઘડા કે કશું રહે જ નહીં. પણ જીવને પોતાનો મતનો અભિમાન હોય છે. પોતાનો મત હોય એનો વાંધો નથી, મત એટલે પોતાનો અભિપ્રાય. પણ મતાગ્રહ થાય એનો વાંધો છે. જેમ સંપ્રદાય અને સાંપ્રદાયિકતા, સંપ્રદાય એટલે સમૂહ, એ સમૂહ સરખો છે. બધા કાપડના વેપારીનો સમૂહ હોય, મકાનું વેચતા હોય શાકભાજી એનો સમૂહ હોય, એ ગ્રુપ છે, ખેડૂતોનો સમૂહ હોય. પણ પછી સમૂહ થયા પછી આપણે એમ કહીએ કે ભાઈ ના અમારું જ સાચું, એ જ સાચું, તમારું ખોટું, એ જે મતાગ્રહ આવે છે ત્યાં પ્રોબ્લેમ ઊભો થાય. પછી બહુ એ આગ્રહનો બહુ જોર કરે, હઠાગ્રહ એવો કે ના હું કહું છું સાચું એટલું જ નહીં, પણ આમ જ છે જો મૂકી દે અંદર, અને જરૂર પડે તો આના પર આમ મારે ત્યાં હાથ આપે ભલે કાચો તો તૂટી જાય એમ કહે હઠાગ્રહ. પછી એનો દુરાગ્રહ આવે, ગમે તેમ કરીને તમે માનો ને તમને કાઢી મૂકશો. પેલા મુસ્લિમોની અંદર કે કાં તો બે જણા છે, પાક અને નાપાક. પાક એટલે પવિત્ર, નાપાક એટલે અપવિત્ર. તો જે પવિત્ર હોય ભલે નાપાકને બધાને ખાલી ખાલસા કરો. એટલે એવું ને, તમે તમારી જે પવિત્ર મને એનો વાંધો નથી, તમે તમારી માન્યતા હોય મુસ્લિમ માન્યતા એનો કંઈ વાંધો નથી, પણ બીજાની માન્યતા ઉપર જે તરફ મારે એના પર ઠોકી બેસાડો, ત્યાં તમારો અધર્મ આવે છે. ત્યાં તો એટલે કે મતાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ અને દુરાગ્રહ. અને એમાંથી પૂર્વગ્રહ જન્મે અને એમાં કુસંસ્કાર જન્મે. અને જીવ કોઈક માણસે એકવાર કોઈ ચોરી કરી, કોઈ સંજોગોથી ભૂલથી કે કારણસર, પછી આખી જિંદગીને ચોર કહેવો યોગ્ય નહીં. એટલે પ્રભુ શ્રી કહેતા કે કર્મો કુડા છે, જીવો રૂડા છે. કોઈ કર્મથી કોઈ જીવે કંઈ કર્યું હોય તો આખી જિંદગીને એવું લેવલ મારવાની જરૂર નહીં. આપણે એનો અન્યાય કરી એ જોયું તો બધા તીર્થંકરનું જીવ હોય, કોને ખબર છે. આપણે ત્યાં જુઓ, રોહિણીઓ ચોર હતો, અંગુલીમાં ચોર હતો, દ્રઢ પ્રહારી હતો, કેટલા ખૂનો કર્યા હતા, છતાં બધા મુનિ થઈને મોક્ષે ગયા કે જશે. તો નયને સમજવું કે એક દ્રષ્ટિબિંદુ આપણે એમ લેવાનું,
કે કોઈ પણ નય હોય તે એક દ્રષ્ટિકોણથી પદાર્થનું જ્ઞાન કરાવે છે, માટે તે આંશિક પાર્શિયલ જ્ઞાનરૂપ છે, જ્ઞાન જ છે ચોક્કસ, પણ પૂર્ણ રીતે પ્રમાણરૂપ નથી. પ્રમાણરૂપ કોઈ પણ વિકારમાં એવી શક્તિ નથી કે તે આત્માના સ્વભાવનો સંપૂર્ણ નાશ કરી શકે કે બદલી શકે. વિકાર કહો કે કર્મ કહો, કર્મને કર્મની ત્રણ, કર્મ એટલે વિકાર આપણે લીધા છે અહીંયા, કે ત્રણ એના ત્રણ લક્ષણો શાસ્ત્રમાં કીધા છે કર્મને. એ તો કર્મનું વિચિત્રતા, આજે મોટા કંઈક હોય ને ગઈકાલે હવે રખડતા થઈ જાય, સાહેબ કહે છે ને કે દીઠા મેં સાલમના સગા સિરિયે ભીખ માંગતા દીઠા, એવું કોઈ કવિ કહી ગયા છે નાના લમ કે કોઈ, કે દિલ્હીના સુલતાન હતા એના એના જે બધા પેઢી દર પેઢી થતા એ રસ્તા પર આવી ગયા. કર્મની વિચિત્ર રણચંદન બળ રાજકુમારને રખડાવી, ભગવાન માલીને બે માતા કરાવી, ભલે આપણે શ્વેતામાં એક આમણા પ્રમાણે, એમ કર્મની વિચિત્રતા છે. તમે મોક્ષમાં ત્રીજા નંબરનો પાઠ જોજો, કર્મનું વિચિત્રતા. મેં કૃપાલદેવ બહુ 25 જેટલા દાખલા આપ્યા છે, કોઈ ગરીબ છે, કોઈ તવંગર છે, કોઈ તંદુરસ્ત છે, કોઈ રોગી છે, કોઈ આમ છે, કોઈ તેમ છે, એક્સ્ટ્રીમ બહુ છેડે છે બધા, બધામાં કર્મની વિચિત્રતા છે. શુભાશુભ ભાવનું પરિણામ છે. પૂર્વે આપણે શુભાશુભ ભાવ કર્યા એનું વર્તમાન પરિણામ છે. તો કર્મના ત્રણ લક્ષણમાં પહેલું કયું કીધું, એનું વિચિત્રતા. પછી કર્મનું પ્રાબલ્ય કીધું, પ્રભુ ગમે એટલું કરો, કર્મ જો એવા હોય નિકાચિત કર્મ તો ભોગવે છૂટકા. ભગવાન જો મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાણા, એમણે જે કર્મ બાંધ્યું હતું નિકાચિત, એ નિકાચિત કર્મને ઉદીર્ણા ન થાય, ઉત્કર્ષણ ન થાય, અપકર્ષણ ન થાય, સંક્રમણ ન થાય, કોઈ ફેરફાર ન થાય. નિધતનું થોડુંક થાય પણ નિકાચિતનું નહીં. કર્મનું પ્રાબલ્ય એટલે વિચિત્ર, એટલે ત્રીજું બાપડાપણું, બિચારાપણું, નિર્માલ્યપણું. કેવી રીતે બાપડાપણું, કે કર્મની કેટલી સત્તા, કે કર્મ ગમે ઉદયમાં આવે ત્યારે આપણને સંજોગો એવા આપે બહારના, અને મનમાં એવા ભાવ પેદા કરે. એ ભાવમાં જોડાવું કે નહીં એના માટે આપણે સ્વતંત્ર છીએ, અને એ જ આપણી ચાવી છે મોક્ષ માર્ગની. આપણે કે ભાઈ ચાલો આપણું કંઈ ફૂટી ગયું, કોઈથી ખોવાઈ ગયું, કોઈ અપશબ્દ કીધા, કંઈ સારું કે ખરાબ થયું, થયું તો થયું, અને હર્ષ શોક સમય હાજર થયેલું જ્ઞાન, એવું કૃપાણદેવે કીધું. જ્ઞાન તે કે જે હર્ષ શોક સમય હાજર થાય. તો આવી રીતે કર્મનું બાપડાપણું કીધું, એનો અર્થ એવો કે કર્મની ગમે એટલી શક્તિ હોય તેના કરતાં અનંત ગણી શક્તિ આપણામાં છે, આપણા આત્મામાં છે. તમે આંખો બંધ કરીને જો આત્મામાં ઉતરી જાઓ, અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય, થઈ શકે એટલી આપણામાં તાકાત છે. આ ક્ષેત્રકાળમાં નથી એવા જુદી છે, આપણે એવા જીવો તાકાતવાળા નથી એવા જુદી છે, પણ દરેક આત્મામાં, નિગોદના આત્મામાં પણ એવી શક્તિ છે કે આંખો બંધ કરીને અંતર મુહૂર્ત રહે. તો નિગોદમાં તો એવું બધું છે ને એની પાસે, એવા ઇન્દ્રિયો કે સર્જો બધું, પણ એટલી બધી આત્માની શક્તિ છે. તો અહીંયા શું કહે છે સાહેબજી, કે કોઈ પણ વિકારમાં એવી શક્તિ નથી. વિકાર, વિકાર એટલે શું, કે પૂર્વે એવું કર્મ બાંધ્યું હતું, ધારો કે લોભનો વિકાર થાય, કામનો વિકાર થાય, તો કામનો લોભનો વિકાર થાય. કોઈ કહે ભાઈ મેં તો રિલાયન્સમાં રોક્યા હતા, મારા પૈસા 10 ગણા થઈ ગયા, કે માઇક્રોસોફ્ટમાં કામનો વિકાર થાય, કોઈ સુંદર વિજાતીયને જોઈને કામનો વિકાર થાય. પણ એ વિકારમાં એવી તાકાત નથી કે આપણો જે સ્વભાવ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર કે સુખ, અનંત વીર્ય, એમાં એક રહીભાર ફેરફાર કરી શકે. જો એ કરી શકે તો કોઈ જીવ મોક્ષ ન જઈ શકે. એ શું કરે, આપણને સંજોગો આપે, એવા ભાવ આપે, એટલું જ કામ કર્મ કરી શકે. પણ આપણે જો નબળા હોય તો આપણને જો જોડાઈ જાય ઉદય ભાવની અંદર, તો આપણે શું કર્યું, આપણે ઔદય ભાવમાં જોડાઈ ગયા. એટલે આપણે ભેદ જ્ઞાન કરવાનું, ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ. ઔદયિક ભાવ મારો પૂર્વે કરેલા કર્મનો વર્તમાન ઉદય છે, અને ઔપશમિક ભાવ જો મારો પુરુષાર્થ છે કે મારામાં જોડાવું નથી, હું ઉપશમમાં રહું, મારા ભાવમાં રહું, મારા સ્વભાવમાં રૂપ ભેદ ગ્રહણ કર્યું, પેલું કર્મ જતું નથી, નવું કર્મ બાંધ્યું નથી. બસ આ જ આખી મોક્ષની ચાવી છે એમ જ્ઞાન લખે છે. આગળ જો સ્વભાવમાં સંપૂર્ણ નાશ કરી શકે, સ્વભાવમાં વિકૃતિ લાવી શકે, મોનિયનું કામ જ એ છે કે આપણે સ્વભાવમાં અંદર વિકૃતિ લાવી દે, એટલે કે ભ્રમ કહો, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એ આત્મભ્રાંતિ મોહનીય કર્મ, અને કર્મ ભ્રાંતિ લાવે. કેવી ભ્રાંતિ બધી, એટલે છીપને ચાંદી કીધું એવી રીતે બધું, આ શરીરને આત્મા કીધું એવું બધી, પણ એ
બનતું નથી, અમે માન્યતા માને છે. એટલે કીધું કે કોઈ વિકાર એવી શક્તિ નથી કે તે આત્માના સ્વભાવનો સૌરણ નાશ કરી નાખે કે બદલી નાખે. આત્માને શરીરનો એક ક્ષેત્ર અવગાર સંબંધ દૂધ અને પાણી જેવો ગણી શકાય. દૂધ અને પાણી ભેગા થયા તમે છૂટા પણ પાડી શકો. એટલે સંશ્લેષ સંબંધ જે કીધો હતો, આપણા આત્માનો અને દેહનો સંશ્લેષ સંબંધ કીધો, આપણું આયુષ્ય મારું આયુષ્ય પૂરું થશે તો મને જુદા પડી જશે. મહેન્દ્ર અહીંયા રહેશે, મહેન્દ્ર રૂપી શરીર કે મળદું કે જે કહો તે, અને હું ક્યાંક જતો નહીં. મારા કર્મ પ્રમાણે નવી ગતિ, નવું શરીર, નવી જગ્યા જે કંઈ હશે તે એક ઓછામાં જે જગ્યાએ જવાનું છે મારે. તમારે આપણી આશા તો એવી છે કે એકથી વધારે આપણે કે બહુ જવું ન પડે. અથવા તો કૃપાદના શબ્દોમાં કહીએ તો આપણી સાધના એવી હોવી જોઈએ કે આપણા ગણતરીના ભાવ જ બાકી રહે, એક બે ત્રણ પાંચ કે પંદર. પંદરથી વધારે કૃપાદેવે ક્યાંય કીધું નથી. ભલે આપણે સિદ્ધાંતથી અર્ધ પૂતગલ પરાવર્તનને બધી વાતો કરીએ ઠીક છે, સમજવા માટે સારું છે, પણ અને આપણે જો સાચા સારા સાધક હોય, આપણે પુરુષાર્થ યથાર્થ હોય અને આપણે સત્સંગ કરીને બધું સમજાવ હોય ધર્મ અને આપણને મોક્ષની તાલાવી લઈ હોય ઝૂર્ણ, તો તાકાત નથી આ જ વિશ્વની કોઈ તાકાત કે શક્તિનો કે આપણે ભૂકી શકે. આપ સંકિત હથેળીમાં છે સાહેબજી, અવાર ન વાંકે કે હથેળી સંકિતને મોક્ષ હથેળીની અંદર છે. સંકિત હથેળીમાં જેનો અર્થ એવો કે અત્યારે અહીંયા સંકિત થઈ શકે, ચારેય ગતિમાં ત્રણેય કણમાં સંકિત છે બધી જગ્યાએ, પણ મોક્ષમાં મર્યાદા છે. એટલે હથેળીમાં મોક્ષ કીધો એટલે આપણે એની તળેટીમાં છીએ, ઓછામાં ઓછું એ ભોગ કરવો પડે એમ કહે છે. અહીંયા ચાલો પરમ શુદ્ધ નિશ્ચયનેથી સર્વજીવ સિદ્ધ છે ત્યાં બંધ મોક્ષની વ્યવસ્થા નથી. એટલે કોઈએ સોનાનો ચેઇન પહેરવાય કોઈ બહેને, તો સોનાના ચેઇન ઉપર બહાર બધાનો ઘાટ છે એની પર્યાય અવસ્થા. પણ તમે જ્યારે સોનાની વાત કરતા, એ સોનામાં કોઈ ઘાટ નથી, એ સોનામાં કોઈ અશુદ્ધિ નથી, એ સોનામાં કાંઈ નથી. સોનું પોતે દ્રવ્ય રૂપે છે. એ આપણો પોતાનો શુદ્ધ આત્મા જ્યારે જોઈએ, અનુભવીએ, સમજીએ, વાત કરીએ કે કંઈ પણ કરીએ ત્યારે એ આત્માની અંદર કોઈ કર્મ નથી, અશુદ્ધિ નથી, બંધ નથી, મોક્ષ કર્મ નથી, મોક્ષે નથી. કારણ કે મોક્ષ એટલે શું કે બધા કર્મોથી મુક્ત થવું એનું નામ મોક્ષ. પણ બધા કર્મને સાપેક્ષ આવ્યું, પણ આત્મામાં ક્યાં કર્મ છે? હું શુદ્ધ દ્રવ્યની વાત કરું છું. એટલે સોનાની વીંટી પહેરી હોય તો વીંટીને ઘાટ છે, તો તમે આપણી નજર પર્યાય ઉપર છે, પર્યાય દ્રષ્ટિ. પણ દ્રવ્ય દ્રષ્ટિ જે છે શુદ્ધ સોનું, એને કોઈ ઘાટ નથી, એનું કોઈ નથી, કાંઈ નથી. બસ એવી રીતે આપણને કહે છે. તો આપણી સાધનામાં આનું સ્થાન શું? શું કામ આપણે અભ્યાસ કરીએ છીએ? હવેથી શું સમજવાનું કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચારતો ભાવ, હું શુદ્ધ છું, મારામાં કોઈ અશુદ્ધિ છે જ નહીં દ્રવ્ય દ્રષ્ટિથી, હું આત્મા છું પહેલું પદ, પછી બુદ્ધ મારામાં અનંત જ્ઞાન છે, ચૈતન્ય ઘન ચેતના ઉપયોગ દર્શન જ્ઞાન ઉપયોગ એ ચૈતન્ય ઘન. ઘન એટલે એવું સોલિડ લોખંડ હોય જે તમે ગમે એટલું કરો તો અંદર કંઈ જવાનું જ નહીં, સોલિડ વજ્ર જેવું સોલિડ હોય. એમ આપણો શુદ્ધ આત્મા તો ઘનરૂપ છે, ચૈતન્ય ઘન. અંદર કર્મને જવાની કોઈ જગ્યા કે તાકાત કે એમ કંઈ છે જ નહીં. આપણી અપૂર્ણતા, આપણી નબળાઈ, આપણા દોષોને લીધે અંદર કર્મો લાગેલા અને લાગેલા રહે છે. પછી ઉદયમાં આવે, આપણે અંદર ભળી જઈએ, નવા કર્મ બાંધી પાછા ઉદયમાં આવે, એમ આપણું ચક્કર ચાલુ રહે છે. 84 લાખ યોનિનું, 4 ગતિનું, 14 રાજલોકનું, 3 લોકનું. આગળ કહે છે, આપણા જીવનમાં દરેક સમયે 2 ક્રિયાઓ થતી હોય છે, યોગની તથા ઉપયોગની. ઉપયોગ શુદ્ધ અથવા અશુદ્ધ હોઈ શકે. યોગ એટલે કે યોગના ઘણા અર્થ થાય છે. એક યોગનો અર્થ એવો કે યુદ્ધ ધાતુ ઉપર છે કે જે મોક્ષની સાથે જોડે. અષ્ટાંગ યોગ છે પતંજલિનો. આજે પૂજ્ય માસતીજી અને પૂજ્ય બહેનશ્રી થોડી વાત કરતા હતા ને, કયા અષ્ટાંગ યોગ કીધા પતંજલિએ? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ યોગનો અર્થ એવો કે જે આત્મા સાથે જોડે. એટલે યોગના અંગો કીધા બધા. યોગની 8 દ્રષ્ટિ કીધી, યોગના 8 અંગો કીધા, યોગના 8માં રહેલા 8 દોષો કીધા, એ દોષો જોવાથી પ્રત્યે 8 ગુણો કીધા. ઘણું બધું યોગ ઉપર આપણે 8 દ્રષ્ટિની સજાય છે ને, એ પણ એને અનુરૂપ જ છે. અને
બીજો યોગનો અર્થ સિમ્પલ ક્રિયા, બીજું કાંઈ નહીં, મન વચન કાયાની ક્રિયા. તો આપણે ધારો કે મનની ક્રિયાને મનોયોગ કહેવાય, વચનની ક્રિયાને વચનયોગ કહેવાય, કાયાની ક્રિયાને કાયયોગ કહેવાય. એ યોગ કરવાથી આપણને કર્મ બંધાય છે. કેમ બંધાય છે? કારણ કે આપણા આત્માનું અંદર હલનચલન થાય છે, એમને તો નથી કંઈ થતું, જેને સ્પંદનો કહો, વાઇબ્રેશન કહો. અને આપણો આત્મા જો સ્થિર રહે, સિદ્ધનો આત્મા અત્યારે સ્થિર છે, દરેક અનંત સિદ્ધના આત્મા સ્થિર છે, એક પ્રદેશ આટલો હલતો નથી અને અનંતકાળ સુધી એમ રહેવાનો છે. બોલો. તો પણ આપણો આત્મા તો શ્વાસ લઈ તો હાલે છે, બોલી તો ચાલે છે, ઊભા થઈએ, બેસીએ, કાંઈ પણ કરીએ તો આપણને કર્મ બંધાય. સ્થિરની અપેક્ષા હશે, કારણ કે ત્યાં પણ પર્યાય તો બદલાય જ કરે. હા, તો જ્યાં સુધી પર્યાય છે ત્યાં સુધી રહે છે. એટલે પણ ઓ પર્યાય ત્યાં છે, એની ભાવ પર્યાય પછી થશે, દ્રવ્ય પર્યાય નહીં નહીં થાય, એના ગુણોની પર્યાય થશે. પણ આત્મામાં સ્પંદનો નથી સિદ્ધના આત્માને, સિદ્ધના પહેલા બરાબર છે, સિદ્ધના આત્માના ગુણોનું પરિણામ જ છે. એટલે કે ન બદલાતા તો એનો નાશ પામી જાય. દ્રવ્ય એટલે દ્રવવું, જેમાં ફેરફાર થવો, તો ફેરફાર એની અવસ્થામાં થવો, પર્યાયમાં. એટલે કે સિદ્ધના ગુણોમાં અનંત ગણ, અનંત જ્ઞાન, અનંત સુખ સમયે સમય પ્રગટે છે. એવું પણ એના પ્રદેશોમાં કોઈ ફેર કોઈ હલનચલન નથી. અને અત્યારે યોગની વાત છે. ફિઝિકલી કંઈ છે જ નહીં, પ્રદેશો છે બધા જોડાઈને રહેલા છે, સાંકળેલા. હા, પણ બીજો કોઈ ભૌતિક રીતે દ્રવ્યથી કોઈ, એટલે કે ભૌતિક રીતે કોઈ ફેરફાર નથી. ફિઝિકલી જે છે એના પોતાના ગુણોની અવસ્થા બદલાય છે, સમયે સમય અનંત આનંદ ઉત્પન્ન થાય છે, નવો નવો. પણ એના પ્રદેશોમાં સ્પંદન નથી. આપણે છે તો યોગથી સ્પંદનોથી કર્મ બંધાય છે. એ કર્મ મન વચનના કાયાની. હવે કર્મબંધના ચાર પ્રકાર કીધા ને, કોઈ પણ કર્મબંધ થાય એમાં પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિનો અનુભવ, પ્રદેશ અને જથ્થો, કેટલો કર્મ બંધાશે, આટલો કર્મ, આટલા કર્મ, આટલા કર્મ, એમ. પ્રકૃતિ કયા પ્રકારના, જ્ઞાનને આવરણ કરે એવા, દર્શનને આવરણ કરે એવા, અંતરાય પાડે એવા, આપણી બુદ્ધિ વિકૃત કરે એવા, અથવા તો ભ્રમિત કરે એવા, બીજા બધા જે આયુષ્ય નામ પુત્રને વેદની, તો એ એનું પ્રકૃતિ કીધી. પ્રકૃતિ એટલે પ્રકાર. ત્યાર પછી સ્થિતિ અને રસ, અનુભવ. સ્થિતિ એટલે કેટલો વખત, અને કે આ કર્મ રહેશે, અત્યારે કર્મ બંધાણે કાલ સુધી રહેશે કે 70 કરોડ સાગરોપમ સુધી રહેશે, એની સ્થિતિ. અને અનુભવ એટલે રસ, એની તીવ્રતા. એના માટે દાખલાઓ શાસ્ત્રમાં આપે છે કે લાડવા હોય તો શિયાળો છે, શિયાળો તો લાડવા જે છે તો પહેલાં પ્રદેશ, એટલે નાનો લાડુડી છે, મધ્યમ છે, બ્રાહ્મણની જે મોટો લાડવો છે એનો પ્રદેશ, એનો જથ્થો. પછી પ્રકૃતિ, બ્રાહ્મણનો ચૂરમાનો લાડવો છે કે શિયાળુ પાકનો, એટલે કાટલાનો કે મેથીનો લાડવો છે, કે પછી બુંદીનો લાડવો છે, એના પ્રકાર કીધા. ત્યાર પછી એની સ્થિતિ, એ લાડવો કેટલો વખત રહેશે. કાયમી તો રહેવાનું જ નથી. તો તમે લાડો બનાવીને રાખો, ફ્રીજમાં રાખો, થોડા વધારે વખત રહે, પણ એક દિવસ, 3 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, મહિનો, ગમે ત્યારે બગડવાનું. બહાર રાખો તો 2-4-5 દિવસ અઠવાડિયામાં. શિયાળામાં શિયાળો પાક થોડો વધારે ટકે, પણ એની અંદર આશ્ચર્ય તો ના પાડે છે, પણ આપણે દેખાય નહીં બગડેલો, એટલે ફ્રીજમાં રાખે. પણ એની મર્યાદા કે કેટલો વખત રહેશે. અને એની તીવ્રતા, એ લાડો તમે કેટલી અંદર ખાંડ નાખી છે, વાસણું કેટલું નાખ્યું છે, તીખો કેટલો છે, એ બધી એની એની બધી ગુણવત્તા, એ બધી તીવ્રતા. તો કર્મના ચાર પ્રકાર કીધા બંધાવાના, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિનો અનુભવ. પ્રદેશ એટલે જથ્થો, પ્રકૃતિ એટલે પ્રકાર, સ્થિતિ એટલે એની સમય મર્યાદા, અને અનુભવ એટલે રસ એટલે એની તીવ્રતા. તો જે યોગ છે એનાથી પ્રદેશ અને પ્રકૃતિ બંધાય. કે આપણે મન વચન કાયાની ક્રિયાઓથી, એટલે જો આચાર્ય છે કે 10મા ગુણસ્થાન અત્યારે સિમંદર સ્વામી છે, એમને મનને મન તો નથી, પણ વચન ને કાયાની ક્રિયા છે, કર્મ બંધાય છે એમના કર્મ. એટલે પણ એ કર્મ એક સમય બંધાય, બીજા સમય ઉદયમાં, ત્રીજા ખરી જાય, એમનું બધું ઇરિયાપથી કે ક્રિયા એટલે બધી એમાં. તો યોગથી કર્મની જથ્થો અને પ્રકાર બંધાય છે. હવે બીજો ઉપયોગ કીધો. ઉપયોગ એટલે ઉપયોગના હમણાં આગળ આવવાનું છે. ઉપયોગ કોને કહે? ચેતના કહો, ચૈતન્યતા,
અથવા જ્ઞાન દર્શન કહો, એ બધાનો ઉપયોગ કરીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો આપણે કહીએ કે ભાઈ મારી પાસે માઇક છે, હું માઇકનો ઉપયોગ કરું છું, એને વાપરવું. તો આપણે આપણા આત્માને જ્યારે વાપરીએ એનો એનમાંથી, તો એનો ઉપયોગ કીધો. એટલે ખરેખર તો ઉપયોગમાં અનંત ગુણને આપણે જ્યારે એનો ઉદય આવે, એની પર્યાને ભેગા લઈએ ત્યારે કહેવાય. પણ સામાન્ય રીતે ઉપયોગને જ્ઞાન દર્શનમાં લે, જેને ચેતના કહે છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિત આનંદ. ચિત્ત એટલે ચૈતન્ય, સત એટલે હોવા પણ, જય એટલે જેનો જય હો, કે તમારી જાગૃતિ છે, ઘણા બધા અર્થ થાય. જય સત ચિત્ત આનંદ એનું સ્વરૂપ છે, પ્રસન્નતા આનંદ. તો ચિત્ત જે આવ્યું એ ચૈતન્ય, એ ઉપયોગ જ્ઞાન દર્શનનો હમણાં આવશે. હવે ઉપયોગ શુદ્ધ કે અશુદ્ધ હોઈ શકે, ઉપયોગ તો એક જ પ્રકાર છે. પણ આપણામાં મિથ્યાત્વ હોય તો ઉપયોગ અશુદ્ધ છે. આપણામાં જો મિથ્યાત્વ ન હોય તો શુદ્ધ ઉપયોગ છે. પણ એ શુદ્ધ ઉપયોગ પણ જ્યારે ટૂંકમાં રાગદ્વેષ ન થાય, જે રાગદ્વેષ વિનાનો કોઈ પણ ચેતના કે ચૈતન્ય કે ઉપયોગ કે જ્ઞાન દર્શન, એ બધો શુદ્ધ ઉપયોગ છે. પણ આપણને સંસારી જીવન હંમેશા રાગદ્વેષ હોય છે, અશુદ્ધ ઉપયોગ હોય છે. એટલે આચાર્યોને પણ શુદ્ધ ઉપયોગ બહુ મર્યાદિત હોય છે. ચોથા ગુણસ્થાનકથી નીચે હંમેશા અશુદ્ધ અશુભ ઉપયોગ જ હોય છે. થોડોક શુભ હોઈ શકે, સોરી, પણ અશુદ્ધ ઉપયોગ જ હોય છે. ચોથાએ આત્માનો અનુભવ થાય, સમ્યક દર્શન થાય, એટલે તો એનો થોડોક ટાઈમ શુદ્ધ ઉપયોગ હોય. સેકન્ડોમાં એ એના મહિને બે મહિને થાય ત્યારે, અને કેટલો ટકે થોડી સેકન્ડો માટે. પાંચમાએ ટકવાનો ટાઈમ વધતો જાય અને બે વખત અનુભવ થવાનો આંકડો ઘટતો જાય. છઠ્ઠે સાતમે એ પ્રમાણે વધુ ને વધુ ગતિ પ્રગતિ થાય. પણ છઠ્ઠે સાતમે બધે ઉપયોગની મિશ્ર ઉપયોગ હોય, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. જેટલો શુદ્ધ છે એટલો એની નિર્જરા અને સંવર બધો, અને જેટલો શુભ છે એટલાનો નવો કર્મબંધ થાય છે. આચરણ પણ કર્મબંધ થાય છે, એને પણ શુભ ભાવ આવે છે, પણ એને અશુભ નહીવત હોય છે. છઠ્ઠા ગુણસ્થાનક બધી તો હોવાનું કીધું છે, પછી તો નથી. તો એવી રીતે સમજાવે છે ઉપયોગ. તો આપણી સાધનામાં એનું સ્થાન શું છે કે આપણે શું કરવાનું, જાગૃતિ રાખવાની. આપણા જ્ઞાન દર્શન છે એને શુદ્ધ રાખવા, અશુદ્ધ ન થવા દેવા. એ કેવી રીતે કરવું? તો કે જ્ઞાતા દ્રષ્ટા ભાવે, એ બધું જોવું ને જાણવું, પણ લપટાવવું નહીં. જે કંઈ જોઈએ, સારું છે ને ખરાબ છે ને મારું છે ને તારું છે ને આમ કરાય ને ન કરાય, કાંઈ દ્વંદ્વ નહીં. બધું જે છે એ છે, બધું જુઓ. જે હું તમને જોઉં છું તમે મને જુઓ, પણ જોતી વખતે આપણે કંઈ નાનું આમ છે નાનું આમ છે ને એ વખતે તો અહીંયા આપણા રાગદ્વેષ ઉત્પન્ન થાય. એટલે કૃપાલદેવે કીધું કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું તે મારો ધર્મ છે, હું કોઈ ગચ્છ મત્ય સંપ્રદાયમાં નથી. આગળ કહે છે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. આપણે છોડીએ પહેલાં જો યોગના ઉપયોગ પાંચ પ્રકારે કર્મબંધ થાય, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય ને યોગ. આ પાંચ જ પ્રકાર છે, બીજી કોઈ રીતે કર્મબંધ થાય નહીં. મિથ્યાત્વ એટલે ખોટી ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા. અવિરતિ, હવે એને વીરતીપણું નથી, ત્યાગ નથી, સંયમ નથી, એનાથી થાય. મિથ્યાત્વ પ્રમાદ એટલે આત્માની અજાગૃતિ, વિસ્મૃતિ. કૃપા દે કીધું કે જગતને વિસ્મૃતિ કરવી અને સપના ચરણમાં રહેવું નથી કરતા, એટલે અવિ પ્રમાદ, કષાય, ક્રોધ, માન, માયાને લો, એ બધા આવે. અને દસમા ગુણસ્થાને કે બધા જતા રહે, લોભ આવવામાં પહેલો, જવામાં છેલ્લો. અને યોગ દસમા ગુણસ્થાનક પછી તેને યોગ જ છે, અથવા બારમાના અંત પછી આમના ભેદે. પણ યોગ તો ચૌદમાના ગુણસ્થાનકના અંત સુધી છે. શ્રીમંદર સ્વામિનાદર યોગ છે વચનના કાયાનો, અને ચૌદમાના ગુણસ્થાનકના અંતે પણ યોગ હશે, એટલે કર્મબંધ રહેશે. ભલે એને સાતા વેદનીયનું બંધાય કે જે બંધાય, એક સમયમાં બંધાય, બીજા સમય ઉદયમાં, ત્રીજાએ ખરી જાય, એમ કે વીર નિર્જર જાય. તો આપણે શું કરવું? તો આપણા ઉપયોગની જાગૃતિ રાખે. યોગનું આપણે ઓછું કરી શકીએ. આપણે શાંતિથી બેઠા છીએ, કામ ન હોય તો આંઠા ન મારવા, જરૂર ન હોય તો અમદાવાદ ન જવું, જરૂર ન હોય તો આ ન કરવું, તે ન કરવું, બોલવું નહીં, ખાવું નહીં, પીવું નહીં, બરાબર. જરૂર પડે કરવું, શરીરને ભાડું આપવું પડે, કોઈ બોલાવે તો હલો, જય જય સદગુરુ વંદન કહીએ, ઠીક છે. કારણ વગર બોલ 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 કરીએ તો આપણે કર્મબંધ થાય, વચન યોગ. કારણ ન હોય ને આટા મહેરા કરીએ તો કાય યોગ. બેઠા બેઠા મને ઘોડા દોડાવી તો મનો યોગ. એ તો પણ એ તો છેલ્લું કારણ છે નાનામાં નાના. સૌથી પહેલાં મિથ્યાત્વ કાઢવાનું, એટલે ચોથું ગુણસ્થાનક કાઢ.
પછી આપણે થોડા વીરતીમાં આવીએ, વ્રતમાં આવીએ, સંયમમાં આવીએ, ત્યાગમાં આવીએ, પાંચમું ગુણ થાય શ્રાવકનો. પછી આપણે પૂરેપૂર્ણ સર્વસંગ પરિત્યાગ કરીને આપણે છઠ્ઠાએ મુનિંગ દશામાં આવીએ, પછી સાતમાં જીતો બધું, પછી આઠમાં શ્રેણી માંડે એવી રીતે બધું છે. તો આપણી ચોકી, આપણી જાગૃતિ, આપણી કાળજી આપણા ઉપયોગ ઉપર હોવી જોઈએ. ઉપયોગ એટલે આપણા જ્ઞાનને દર્શન ઉપર, કે મારા જ્ઞાનને દર્શન થાય તો આપણા કર્મ ઓછા બંધાય. યોગથી સંસાર છે, ઉપયોગથી અનંત સંસાર છે, અને અશુદ્ધની વાત છે. યોગ રાખો તે જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી સંસાર છે. સિમંદર સ્વામી અત્યારે સંસાર છે, બે પ્રકારના જે સંસાર એટલે સિદ્ધ. તો સિમંદર સ્વામી સિદ્ધ નથી એટલે સંસારી છે. કેમ? વચન કાયાના યોગ છે, શરીર છે, ચાર પ્રકારના કર્મનો કોથળો લઈને ફરે છે ભગવાન, એટલે એમને સંસારી કીધા. એટલે યોગ છે. તો શું કરવાનું? તો કે આપણા ઉપયોગની શુદ્ધિ કરતા રહેવાની, જાગૃતિ રાખવાની, જ્યાં બને ત્યાં આપણા ઉપયોગની અંદર જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું. એટલે યોગથી સંસાર છે, પણ ઉપયોગ અશુદ્ધ ઉપયોગથી આપણો અનંત સંસાર છે. અશુદ્ધ ઉપયોગ એટલે તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, જૂઠ, જે કંઈ બધું તમે કહો, પરિગ્રહ, બધા જે દોષો છે બધા આપણા અશુદ્ધ ઉપયોગ છે. અશુભ, અશુદ્ધના પાછળ બે ભાગ, શુભ અને અશુભ. અશુભ છે શું પણ. ચાલો આગળ જોઈએ. અહીંયા નિમિત્ત નૈમિત્તિક સભા, જેની સહાય વડે કાર્ય થાય તેનું નામ નિમિત્ત, જેમાં કાર્ય થાય તેનું નામ નૈમિત્તિક ઉપાદાન. આપણે વાત કરીએ કે બે પ્રકારના કારણો હોય કાર્ય થવાનું, એક નિમિત્ત કારણ, એક ઉપાદાન કારણ. નિમિત્ત કારણ એટલે જેની હાજરીથી, જેની હાજરીમાં કાર્ય થાય એને નિમિત્ત કહેવાય. જો કાર્ય ન થાય તો નિમિત્તે નથી. એટલે આપણે કાર્ય કરી ત્યારે નિમિત્તો ઘણા હોઈ શકે, એવું નથી એક જ નિમિત્ત હોય, એમ કે ઘણા બધા હોય, પણ એ નિમિત્ત પોતે કાંઈ કાર્ય કરે નહીં. સહાય લખ્યું છે, હા, એ હવે સહાય એટલે હાજરી. હવે સહાય એટલે પોતે કંઈ મદદ કરતું નથી, હા, સિવાય કે તમે અઠી છે કદાચ બંને અપેક્ષા લીધો છે. જો ઉપાદનની, એટલે કે સાહેબજીનું અહીંયા જો બંને તમે લો તો સહાય બરાબર છે, કારણ કે ઉપાદન છે, એ ઉપાદન કારણ સહાય કરશે. પણ અહીંયા જો એટલું નિમિત્ત લો તમે કા, તો તો એટલે સહાય એટલે કે હાજરી ખાલી. બોલો રમેશભાઈ. જે એટી એની અંદર જો કૃપા સાહેબ જે કીધું છે, નિમિત્તથી કાર્ય થતું નથી, નિમિત્ત થી કાર્ય થતું નથી ને નિમિત્ત વગર પણ કાર્ય થતું નથી, બંને છે. જો કાર્ય ન થાય તો નિમિત્ત છે જ નહીં, કાર્ય થાય માટે નિમિત્તે. જો કોઈ પણ કાર્ય થવામાં પાંચ કારણો હોય એને સમવાય કારણો કહે. સમવાય એટલે સહકારી, સાથે રહે. કયા કયા? એનો કોઈ ક્રમ નથી. એક તો પ્રારબ્ધ, એને પ્રારબ્ધ કહો, એને નિમિત્ત કહો, એ બધું પ્રારબ્ધ. ત્યાર પછી પુરુષાર્થ, એનો પોતાનો. પછી સ્વભાવ, પછી કાળ, અને હોનહાર કે ભવિતવ્ય, કે એની પોતાની તત્સમયની થવાની યોગ્યતા છે કે નહીં. ન હોય તો ના થાય, ગમે તેટલું કરો. એટલે કેરી અમુક ટાઈમે જ પાકે, એનો કાળ હોય, એનો કેરીમાંથી લીમડામાંથી કેરી ન પાકે, એનો સ્વભાવ એવો નથી. એમ પાંચેય વસ્તુ દરેક જગ્યાએ લગાવવાની. ચાર કારણો એવા છે કે જે આપણા જ્ઞાનનો વિષય નથી ને આપણા હાથમાંય નથી. પ્રારબ્ધ આપણા હાથમાં નથી, કાળ આપણા હાથમાં નથી, નિમિત્ત પછી આપણે સ્વભાવ આપણા હાથમાં નથી, જે છે એ છે હોનારે નહીં. આ ચારે આપણા જ્ઞાનમાંય, જ્ઞાનનો વિષય નથી, આપણા આપણો આપણા આપણી આપણા તાબામાં અંકુશમાં છે, પુરુષાર્થ આપણા હાથમાં છે. એટલે એવા આપણે ભાવ કરીએ કે વિભાવ ન કરીએ તો આપણા આધ્યાત્મિક ઉન્નતિ થાય, ગતિ પ્રગતિ થાય. બરાબર. તો જેની સહાય વડે કાર્યક્રમ નિમિત્ત, જેમાં જેમાં કાર્ય થાય નિમિત્ત, જે આગળ શું કહેતા હોય છે ને, એમ સહાય નિમિત્ત, સહાય શબ્દ કીધો જાણે આમ કંઈક કરતા હોય, પણ એની ખાલી હાજરી છે એટલી જ સહાય. એટલે વ્યવહાર જેમ ધર્માસ્તિકાય છે, તો ધર્માસ્તિકાની હાજરીથી જીવ અને પૂતગળ છ માંથી ચાર દ્રવ્યમાંથી બે દ્રવ્ય ગતિ કરી શકે. પણ ધર્માસ્તિકા પોતે કંઈ કરતું નથી, પણ એની સહાય તો છે, એની હાજરી છે. સ્થિતિમાં અધર્માસ્તિકાની હાજરી છે, પરાવર્તનના પરિવર્તનમાં કાળની હાજરી છે, એવી રીતે.
ચાલો જો આપણે પાણું પછીનું પાણુંમાં પાડે તો કે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે જ હોય અથવા બેથી વધુ દ્રવ્યો વચ્ચે હોય છે, એક દ્રવ્યમાં ન હોઈ શકે. એક દ્રવ્યમાં હોય ને તો પછી ઉપાદાન તેનું પોતાનું થઈ જાય, કાર્ય કારણ જે આપણે આગળ આવી ગયું. આ તો નિમિત્ત એટલે બે દ્રવ્યો વચ્ચે જ હોય, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે એ આનાથી પ્રૂફ થાય છે. બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે, એનો અર્થ એવો કે નિમિત્ત નૈમિત્તિકનું કાંઈ કરી શકે નહીં, પણ એની હાજરી અનિવાર્ય છે. જો એ ન હોય તો એ કાર્ય બને નહીં. એ કાર્ય બન્યું માટે જ એને નિમિત્ત કહેવામાં આવ્યું. એટલે આપણા જીવનમાં કાર્યો થાય છે, અનંત પદાર્થો છે જગતમાં, બધાને આપણે નિમિત્ત નથી કહેતા, પણ જે એની હાજરી હોય ને જેનાથી જેની હાજરીમાં જેનાથી એટલે જેની હાજરીથી થાય એના આપણે નિમિત્ત કહીએ છીએ. જેમ કે છોકરાઓ ક્લાસમાં તોફાન કરતા હોય સ્કૂલમાં, અને ઘણા બધા ક્લાસ છે અને 10 ક્લાસ છે, આજકીના 9 ક્લાસમાં શિક્ષકો છે, એ 9 શિક્ષકોની હાજરીમાં છોકરાઓને કંઈ અસર નથી, પણ એ ક્લાસના શિક્ષક આવે એની હાજરી માત્રથી છોકરાઓ શાંત થઈ જાય. હજી શિક્ષકે તો કંઈ કર્યું નથી, ખાલી માણામાં પગ જ મૂક્યો છે, એટલે એની હાજરીથી છોકરાઓ શાંત થઈ જાય તો એને નિમિત્ત કહેવાય. તો બાકીના 9 ક્લાસમાં જે શિક્ષકો છે એને તો નિમિત્તે ન કહેવાય, કારણ કે એની હાજરી હતી કે નહોતી, કંઈ હતું ફેર નહોતું. આગળ કહે છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે પ્રકારનો હોય છે. સ્થૂળ એટલે બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, જેમ કે કુંભારે ઘડો બનાવ્યો એટલે બાહ્ય સંબંધ, સ્થૂળ છે દેખાય છે આપણું. અને સૂક્ષ્મ અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, આ સંબંધ એક અપેક્ષાએ અવિનાભાવીપણે હોય છે, અર્થાત કર્મ ઉદય ન હોય તો વિકાર થઈ શકે નહીં, જેમ કે સિદ્ધોમાં. આ બહુ થોડોક જટિલ છે, જરા સૂક્ષ્મ છે સમજવું, કે આપણે એમ કહીએ કે કર્મ છે જુદું દ્રવ્ય છે પૂતગમ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, પણ કર્મની હાજરીમાં જ જીવ એટલે આપણે વિકાર કરીએ છીએ, વિભાવ કરીએ છીએ, એટલે એને નિમિત્ત કીધું. એટલે સૂક્ષ્મ ભલે કીધું પણ હજી નિમિત્ત જ છે, હજી પરદ્રવ્ય છે. એટલે કર્મની આપણે શું સમજવાનું આપણી સાધનામાં, કે કર્મની હાજરીમાં, કર્મ વડે નથી બોલતો, કર્મની હાજરીમાં આપણે વિભાવ કરીને કર્મ બાંધીએ છીએ, પણ કર્મ કંઈ કરતું નથી, નવા કર્મ એ કર્મ બાંધતું નથી જૂના, પણ એ જૂના કર્મના ઉદયમાં આપણે વિભાવ કરીએ એ આપણે કરીએ છીએ, અંજારીને ઉદયમાં જોડાઈ જઈએ એટલે આપણે એને એને નિમિત્ત કીધું. બરાબર, બાકી તો નિમિત્ત સમજવાના બધા નિમિત્તો છે, નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે ગમે તેવા કર્મ હોય, આપણે કહીએ ભાઈ મારા કર્મ જેવા છે, પણ કર્મ કાંઈ કરતું નથી. કર્મની હાજરી ભલે હોય, કર્મની હાજરીમાં આપણા ભાવ બદલાય અને એ આપણા નબળાઈને લીધે એ વાત જુદી છે, પણ કર્મ પોતે કાંઈ કરતું નથી, કરી શકતું નથી, કરી શકે કોઈ વ્યવસ્થા નથી. અને જો આ બધું સિદ્ધનો દાખલો હોય તો ઠીક છે. ચાલો આપણે છે ને હવે આ મોટો વિષય આવે છે, જ્ઞાન હોય તે આત્મા હોય જ, એટલે અહીંયા શું અવિનાભાવી કીધું કે આપણને વિભાવ થાય ને તો કર્મ ત્યાં કંઈક હોય હોય ને હોય, એના વિના વિભાવ ન થાય. જો એ રીતે તમે મૌનીય કર્મ સમજી લો, 8 કર્મમાં એકમાત્ર મૌનીય એવું છે કે જેની હાજરીમાં કર્મ બંધાય છે, બાકીના 7 કર્મ આપણને ફળ આપે છે. એવા કર્મ કંઈક એવું કરે તો બંધાય, પણ 9 કર્મ બાંધવા માટે મૌનીયની હાજરી અનિવાર્ય છે, આવશ્યક છે, અચૂક હોય, એના વિના કોઈ કર્મ બંધાતું નથી. પછી બાંધી કર્મ ભલે 8 પ્રકારના હોય, પણ મૌની તો અવિનાભાવી એટલે એનું અવશ્ય હોવા પણ, જ્ઞાન હોય તે આત્મા હોય જ એવી રીતે. સુખ ધામયનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જયતે, પ્રણમો પદ તે વર તે જયતે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સત સંતન કી જય, આનંદ ઘટ આજ તે આનંદ કી જય. આજે આપણે ધર્મ વાર્તામાં સર્વજ્ઞ વિતરાગ પર્વતમાં
પરમ કૃપાળુદેવ આપણા સદગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી તેમના આદેશ ઉપદેશ થી કે ઓછો અધિકૃત થયો અને કોઈપણ પ્રકારે જાણતા જાણતા તેમના પ્રત્યે અવિનય અભક્ત અશાંત તેને દોષ લાગ્યો મનને તમને અનંત કાર્ય સિદ્ધ કરી પ્રભુની સાક્ષી અને મારા તમારા શુદ્ધ આત્માની સાક્ષી મને તમને તત્સમ ઈચ્છા ટુકડમ જય સદગુરુ વંદન જય પ્રભુ જય જીનેન્દ્ર દરેકનો દેહ દેવમાં આત્મા પરમાત્માને વંદન ફરી ફરીને છેલ્લી વાત એ સમજ્યું કે જે કંઈ આપણે સત્સંગ કરીએ વાંચન કરીએ વિચાર કરીએ ચિંતન મનન કરીએ સમજવું મારી સાધનામાં આનો ઉપયોગ શું મારી સાધનામાં આની જરૂર શું મારી સાધનામાં આનું સ્થાન શું મારી સાધન હું કેવી રીતે વાપરી શકું બસ તો જ એ કામનું છે નહીં તો બધું વાણી વિલાસ ને બુદ્ધિ વિલાસ છે એની ના નથી પણ આપણે બહુ ફળ નહીં આપે થોડુંક પુણ્યા બંધ આપશે પણ દરેક જગ્યાએ કે ભાઈ આમ કહે છે તો મારી સાધનામાં આપણે આજે વાતો કરી મારી સાધનામાં નિમિત્તને દોષ ન દેખે નિમિત્ત કંઈ કરતું નથી આ એનો ઉપયોગ ધારક હું જાઉં અને કંઈક કોકનો ઠોસો વાગ્યો અને એક પગથિયું પડી ગયો પગ ભાંગ્યો તો હું બ્લેમ ન કરું જેનો ઠોસો વાગ્યો મને કે વાગી ગયો એ તો નિમિત્ત હતા મારા કર્મનો ઉદય હતો એટલે આપણામાં વિભાવ ગુસ્સો ક્રોધ નો આવે એટલે જીવ પ્રત્યે વિભાવ નો આવે આ એનું એનું સ્થાન છે આપણી સાધનામાં આપણે ક્યાં એને વાપરવાનું આપણે દરેક જગ્યાએ હમણાં શુભ ઉપયોગની વાત કરી ઉપયોગ આપણા ભાવની ઉપર ચોકી રાખવાની યોગ તો ઓછા કરી નાખવાના એ તો ઠીક છે યોગ આપણો સંસાર છે અનંત સંસાર નથી ઉપયોગ છે તો આપણે ઉપયોગ ઉપર ચોકી રાખવાની એમ જે કંઈ આપણે બધું અહીંયા સત્સંગ બધો કરીએ ભાવનો ઉપયોગનો નિમિત્તનો કે કંઈ પણ બધી વસ્તુમાં આપણે આપણી સાધનને લગાડવું એપ્લિકેશન તો જ આપણે એનું પરિણામ આવે સાકરની ગમે એટલી વાતો કરીએ પણ એ નાખીએ તો જ એ ગળું થાય નહીં તો ગળગડ નહીં આવવાનું ચાલો જય પ્રભુ જય જય પ્રભુ